વલસાડના અંતરિયાળ ગામોમાં દીપડાનો ત્રાસ જોવા મળ્યો. ધરમપુરના આંબા તલાટ ગામમાં વૃદ્ધા સૂતા હતા ત્યારે દીપડો વૃદ્ધાને ઉઠાવી ગયો. જ્યારે પરિવારને ખબર પડી ત્યારે વૃદ્ધાને શોધવા નીકળ્યા ત્યારે વૃદ્ધાનો મૃતદેહ ખેતરમાં જોવા મળ્યો હતો. ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડાને પકડવા માટે પાંજરો મૂક્યું છે. ઘટનાને લઈને આસપાસના ગામ લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. બન્યો દીપડાએ દાદીમા પર હુમલો કર્યો. 4:15 વાગે મારા પર 4:30 વાગે જેવા ફોન આવ્યો કે દાદીમાને વાઘ લઈ ગયો. એટલે અમે આવ્યા એટલે અમે આ ડુંગર બાજુ દોડી ગયા અને આ ખેતરમાં લઈ ગયા. એમ બાજુમાં ખેતર હતું એમાં ધડ અલગ કરી નાખી, માથું અલગ અને ધડ જરાક અલગ લઈ ગયો. પછી અમે જોયું પછી તાતે નાહી ગયો, જોયો તો નથી એમ દીપડો. તો એને ફોરેસ્ટ વાળા મારે એટલી જ વિનંતી કે એને તાત્કાલિક રીતે એને તજવીજ કરીને પકડીને લઈ જાય ને ગામમાં કોઈ હેરાન નહીં કરે એવી અમારી નંબર વિનંતી. રાતના 4 વાગે અવાજ આવેલો થોડાક માનો, અમે શોધખોળ કરી. અહીંયાથી 200 થી 250 મીટર ગયા ચાલતા બેટરી લઈને હોદવા, મળી નથી. ત્યાંથી આવ્યા અને આમ તેમ ફળિયાવાળાને જાણ કરી તો બધા આવી ગયા. આમ તેમ ફર્યા પછી આ લોકો પોલીસવાળા ફોરેસ્ટવાળા આવ્યા પછી આ લોકોએ બધું હદી કાઢી ને માથું બી કેન્ડાજમાં હતા. ત્યાંથી થોડોક આગળ ગઈને ત્યાં અડધું હતું.